નોટબંધી બાદ 83 જેટલા દિવસ પછી પણ નાગરિકો અને બેંક કર્મચારીઓની સમસ્યાનો અંત નહીં આવતા 7મી ફેબ્રુઆરીના રોજ બેંક હડતાલની ઘોષણા કરી છે. રૂપિયા 500 તથા 1000ની ચલણી નોટો નોટબંધીના 83 દિવસ બાદ પણ નાગરિકોને સમસ્યા યથાવત રહેવા ઉપરાંત બેંકોને યોગ્ય નાણાંનો પુરવઠો નહીં અપાતા બેંક કર્મચારીઓ તથા નાગરિકો વચ્ચે તકરાર થવાને કારણે સમગ્ર ભારતભરના બેંકના 3 મોટા યુનિયનો એઆઈબીએ, એઆઈબીઓ તથા બેટી દ્વારા 7મી ફેબ્રુઆરીના રોજ બેંક હડતાલનું એલાન કરાયું છે. જે સંદર્ભે આજરોજ સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસેની યુનિયન બેંક પર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષેત્રમાં કાર્યરત એવા 3 મોટા યુનિયન એઆઈબીએ, એઆઈબીઓ અને બેફી તરફથી સરકારે જે ડિમોનેટાઇઝેશન જે 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી રદ કરી હતી અને ત્યાર પછી અત્યારે 83 દિવસ જેવો સમયગાળો પસાર થઈ ગયા પછી પણ લોકોની અને બેંક કર્મચારીઓની પરિસ્થિતિ અથવા તો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા એ જ સામનો, એમાં કોઈ સુધારો થયો નથી, એ જ મુશ્કેલીઓ ચાલુ રહેલ છે. અત્યારે પણ બેંકોમાં નાણાંની તીવ્ર અછત છે. 500 રૂપિયાની ચલની નોટ, દરની ચલની નોટ અત્યારે ચલણમાં ખૂબ ઓછી આવી રહી છે. એને લઈને બેંકના ગ્રાહકો સાથે કર્મચારીઓને તકરાર થાય છે અને એને લઈને આ એક પબ્લિકની વેદનાને વાચા આપવા માટે 7મી ફેબ્રુઆરીએ અમે હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે. બીજું અમારું કારણ એનપીએની રિકવરી. એનપીએ જે મોટા મોટા ધિરાણો છે એ પણ 1 કરોડથી ઉપરના જે ધિરાણો છે એના નામ જાહેર કરો, ડેપ રિકવરી ટ્રિબ્યુનલ અને ફાસ્ટ ટ્રેકની કોર્ટ બનાવી અને જલ્દી વસૂલાત ઝડપી બનાવો, એ બધી અમારી ડિમાન્ડ છે જેને લઈને બેંકો, જાહેર ક્ષેત્રની બેંકોનું સ્વાસ્થ્ય સુધરે.